नमस्कार विद्यार्थी मित्रों, गुजराती साहित्यना आ लेक्चर में बधानुं स्वागत छे। हूँ राजेन्द्रसिंह जाडेजा गुजराती साहित्य अने गुजराती व्याकरण भणावानो कॉम्पिटिटिव एक्जामनो अनुभव धरावुं छूं। तो आजे आपणे मध्यकालीन युगना साहित्य सर्जको ने केवी रीते याद राखशुं एना विशेनो मैं एक आ विडियो बनावेलो छे, જે જોઈને તમને મધ્યકાલીન યુગના 14 સાહિત્યકાર છે એ યાદ રહી જશે। તો જોઈએ આપણે મધ્યકાલીન યુગના સાહિત્ય સર્જકો। આ સાહિત્ય સર્જકો યાદ રાખવા માટે તમારે આ બે લાઈન છે એ યાદ રાખવાની છે। કહે નરસિંહ મીરાને, કહે નરસિંહ મીરાને આંખો ભરાય ભાલણની, પ્રીત શામળની પ્રેમાનંદને, પ્રીત શામળની પ્રેમાનંદને ધીરા બાપા દયા ભોજા ગંગા અસાવલ્લભ મધ્ય કાલે। બરાબર, તમારે માત્ર ને માત્ર આ લાઇન છે એ યાદ રાખવાની છે, એટલે તમને આ તમામ સાહિત્યકારો છે એ યાદ રહેશે। કહે નરસિંહ મીરાને આંખો ભરાય ભાલણની, પ્રીત શામળની પ્રેમાનંદને ધીરા બાપા દયા ભોજા ગંગા અસાવલ્લ મધ્ય કાલે। તમારે મધ્યકાલીન યુગનો કોઈ પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કોણ મધ્યકાલીન સાહિત્યકાર નથી, તો પણ તમને આ યાદ રહેશે। અને જો એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કોણ મધ્યકાલીન સાહિત્યકાર છે, બરાબર, તો નરસિંહ મહેતા, કહે નરસિંહ મીરાને એટલે નરસિંહ મહેતા, નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, ભાલણ, પ્રીતમ, શામળ, પ્રેમાનંદ, બરાબર। કહે નરસિંહ મીરાને નરસિંહ મહેતા મીરાબાઈ, આંખો એટલે અખો, ભાલણ, પ્રીતમ, શામળ અને પ્રેમાનંદ, બરાબર, આટલા યાદ રહી ગયા। તો હમણાં જ એક પીઆઈની એક્ઝામ હતી એમાં નરસિંહ મહેતાનો પ્રશ્ન હતો। તો આવી રીતે તમને આ બધા જ યાદ રહેશે। ધીરા બાપા એટલે ધીરા બારોટ, બાપા એટલે બાપુ સાહેબ ગાયકવાડ, દયા ભોજા એટલે દયારામ, પૂજા ભગત, ગંગા સતી, અસાઈ ઠાકર, વલ્લભ ભટ્ટ। તો જો આવી રીતે તમે ધીરા બારોટ, બાપુ સાહેબ ગાયકવાડ, દયારામ, ભૂજા ભગત, ગંગા સતી, અસાઈ ઠાકર અને વલ્લભ ભટ્ટ, તો આ વાત છે એ થઈ કોની, મધ્યકાલીન સાહિત્ય સર્જકોની। તો તમને આરામથી આ મધ્યકાલીન સાહિત્ય સર્જકો છે એ યાદ રહ્યા હશે। આ એક ટ્રીકથી તમને સારી રીતે આ યાદ રહેશે, બરાબર। તો આવી રીતે આપણે અન્ય વિડીયો પણ જોશું, તો તમને એવી ટ્રીક છે એ હું આપીશ, જેથી કરીને તમને વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય સરળ થઈ જશે। ઓકે, થેન્ક યુ એન્ડ ગુડ બાય, આવજો।